कृष्ण श्री साधनी मणि विद्या संकुल आ वेब सीरीज में हूँ तमारा सबनु हार्दिक स्वागत करूँ छू। केम छो धोरण सात विद्यार्थी मित्रों, मजा में? आज आप तमारा धोरण में सामाजिक विज्ञान विषय में सत्तरमो पाठ भणवा जई रह्या छीए, जेनु नाम छे बजार अने जेनो बीजो भाग आज आप भणवा जई रह्या छीए। तो जोईए पाठ बजार में शुं छे। बजार में समानता। अपने अपनी आसपासना बजार विषे जाण्यु, अपने ऑनलाइन बजार जोई, कमर्शियल एरिया जोयो, ए विषे आपणे जोयुं। कारखानामां के खेतर में उत्पादित थयेल माल सामान वेचनार अने छेल्ले एना खरीदनार ग्राहक वच्चे घणा बधा वेपारीओ छे। आपणे गुजरी बजारथी मोल सुधीनी दुकानो अने दुकानदारोनी माहिती मेळवी, आ बंने दुकानदारो वच्चे एक मोटो फरक छे। क्यों फरक है? तो कि एक थोड़ा पैसा थी छूटक वेपार करना नानो दुकानदार है, अने बीजो तो कि बीजो तेना मॉल के कॉम्प्लेक्स में वधु नाणा रोकनार मोटो दुकानदार है। बीजो व्यक्ति एना मॉल में के एनी शॉप में कॉम्प्लेक्स में वधु नाणा रोके छे अने मोटो दुकानदार छे। ते नानो दुकानदार खूब ओछू वळतर मेळवे छे, नानो दुकानदार खूब ओछा पैसा मेळवे छे, जेने मोटो दुकानदार वधु नफो मेळवे छे। तेवी ज रीते खरीदनार वर्ग में पण विविधता छे। एवा घणा लोको छे के जेओ रस्ता में मळतो माल सामान पण खरीदी शकता नथी, एवा घणा लोको छे के जे सस्ता में माल मळे छे ने ते पण खरीदी शकता नथी, केम के तेमनी पासे एटला पैसा नथी के ते माल पण ते खरीदी शके। ज्यारे घणा एवा लोको छे के जे मॉल में मळती मोंघी वस्तुओनी खरीदी करता जोवा मळे छे। હવે ઘણા લોકો એવા પણ છે કે જે સસ્તો માલ તો શું, પણ એનાથી વધારે જે મોંઘો માલ છે એ ખરીદવા પણ સક્ષમ છે, એટલે તે ત્યાંથી ખરીદી કરે છે। આમ આપણી આર્થિક સ્થિતિના આધારે આપણે ક્યાં બજાર ના ખરીદનાર કે વેચારના બનીશું તે નક્કી થતું હોય છે। આપણી આર્થિક સ્થિતિ પ્રમાણે આપણે ક્યાંથી ખરીદી કરીએ છીએ, તો કે આપણે રોડ ઉપરથી ખરીદી કરીએ છીએ, દુકાનમાંથી ખરીદી કરીએ છીએ, કોઈ કોમ્પ્લેક્સ કે મોલમાંથી ખરીદી કરીએ છીએ, યા ઓનલાઈન ખરીદી કરીએ છીએ। આપણી સ્થિતિ, આપણે કઈ સિચ્યુએશનમાં જીવીએ છીએ, કઈ પોઝિશનમાં જીવીએ છીએ, એના ઉપરથી આપણે તેનો અંદાજ મેળવી શકીએ। ગ્રાહક તરીકે આપણે આસપાસ ક્યારેક મોટી ઉંમરની વ્યક્તિઓને નાની મોટી ચીજ વસ્તુઓ વેચતા જોઈએ છીએ। એક કસ્ટમર તરીકે જ્યારે આપણે જઈએ છીએ ત્યારે આપણે આપણી આજુબાજુમાં ક્યારેક મોટી ઉંમરની વ્યક્તિઓ એટલે કે વૃદ્ધ લોકોને પણ આપણે નાની મોટી ચીજ વસ્તુઓ વેચતા જોઈએ છીએ। આવા વૃદ્ધ પુરુષ કે મહિલાની ઉંમર આરામ કરવાની હોવા છતાં તેઓ ગરીબી કે મજબૂરીને કારણે રસ્તાની આજુબાજુ વસ્તુઓની વેચાણ કરે છે। હવે તેને કોઈ શોખ નથી આ કામ કરવાનો, તેની ઉંમર હવે કેવી છે, આરામ કરવાની, છતાં પણ તે ગરીબી અને મજૂરીને કારણે રસ્તાની આજુબાજુમાં નાના મોટું કામ કરે છે। તેની તે લાચાર બનીને તેની મજબૂરી છે, ગરીબી છે, એટલા માટે આવા સમયે આપણે દુકાન કે મોલમાંથી વસ્તુ ખરીદવાને બદલે આવા જરૂરિયાતવાળા જે વ્યક્તિઓ છે જેને ખરેખર સાચે જ પૈસાની તાતી જરૂરિયાત છે, પૈસા વગર ચાલે એમ નથી, એવા લોકો પાસે ખરીદી કરવી અને તેને મદદરૂપ બનવાની જરૂર છે। આવે વખતે આપણે ઓનલાઈન બજારમાંથી ખરીદી કરીએ છીએ, આવે વખતે આપણે કોમ્પ્લેક્સમાંથી મોલમાંથી ખરીદી કરીએ છીએ, તો એના કરતાં બેટર છે કે આવી રીતે જ્યારે કોઈ પણ નીચે બેઠું હોય, કોઈ પણ વૃદ્ધ ઉંમરના લોકો જ્યારે વ્યવસાયિક આવો કોઈ પણ કરતા હોય, ધંધો રોજગાર ચલાવતા હોય, તો તેને મદદરૂપ થવું। બજારમાં ગ્રાહક, ગ્રાહક એટલે કસ્ટમર એટલે પોતાના ઉપયોગ માટે ચીજવસ્તુઓ ખરીદે અને સેવા મેળવે એવી વ્યક્તિ। આજે દરેક વ્યક્તિ કોઈને કોઈ રીતે ગ્રાહક છે, આજે દરેક વ્યક્તિ કંઈક ને કંઈક ખરીદે જ છે। પૈસા આપીને કે સેવા ખરીદનાર ગ્રાહક કહેવાય, પૈસા કે વસ્તુ આપીને, પૈસા હોય પૈસા ન હોય તો કોઈ વસ્તુ હોય, એ વસ્તુ આપીને જ્યારે તે કંઈક ખરીદે છે ત્યારે ગ્રાહક કહેવાય। ઉદાહરણ તરીકે તમે સાબુ, તેલ, બિસ્કીટ, અનાજ કે અન્ય વસ્તુઓ ખરીદી અથવા મોબાઈલ ફોન, રિચાર્જ, વીમો, ટ્રેન ટિકિટ બુકિંગ વગેરે સેવા મેળવો, તે તમામ ગ્રાહકની વ્યાખ્યામાં આવે છે। હવે એઝ અ એક્ઝામ્પલ, જરૂરી નથી કે તમે જીવન જરૂરિયાતની જ વસ્તુઓ ખરીદો, કોઈ પણ વસ્તુ, સાબુ, તેલ, બિસ્કીટ, શેમ્પૂ, અનાજ અથવા તો બીજી કોઈ પણ ખરીદી કરો, એ ન કરો, એ સિવાય તમારા મોબાઈલ ફોનમાં બેલેન્સ પુરાવો, તમે વીમો ઉતારાવો, તમે ટ્રેનનું બુકિંગ કરાવો, આ બધી જે ગ્રાહકની વ્યાખ્યામાં આવે છે।
વિશ્વમાં સૌથી વધુ ગ્રાહકો ભારતમાં છે, કેમ કે વિશ્વમાં ભારતની વસ્તી વધારે છે. ભારત દુનિયાનું સૌથી મોટું બજાર ગણાય છે. ગ્રાહકે પોતાનું જીવન જરૂરિયાતની અને મોજશોખની વસ્તુઓ બજારમાંથી ખરીદે છે. એમને જે જીવન જરૂરિયાતની વસ્તુઓ છે તે પણ અને મોજશોખની વસ્તુઓ પણ ગ્રાહક તરીકે તેને વસ્તુની ગુણવત્તા, કિંમત, વસ્તુની પસંદગી અને નાણાંનું પૂરેપૂરું વળતર મેળવવાનો અધિકાર છે. એક કસ્ટમર તરીકે તેને વસ્તુની જે વસ્તુ ખરીદે છે તેની ક્વોલિટી કેવી છે, તે એની પ્રાઇસ એટલે એની કેટલી કિંમત છે, વસ્તુની પસંદગી એનું સિલેક્શન ના પ્રમાણે એને જે પૈસા ચૂકવે છે એ પૈસાનું એને પૂરેપૂરું વળતર મળવું જોઈએ. જેટલા પૈસા ચૂકવે છે એટલા જ પૈસા ખરેખર તેને જરૂરિયાત એની સંતોષાવી જોઈએ, તો એને પૂરેપૂરું વળતર મેળવવાનો અધિકાર છે. જોઈએ આગળ. અહીંયા કેટલાક માર્કો, નિશાની એટલે કે લોગોઝ આપેલા છે તમને, જે તમારી અલગ અલગ વસ્તુઓ પર લગાવવાના હોય છે. તેનાથી તે વસ્તુની ક્વોલિટી નક્કી થાય છે. સૌથી પહેલાં છે આ ISI માર્કો, આ છે હોલ માર્ક, માનક પ્રતદર્શક. આ છે વૂલ માર્ક, જે ઊનની વસ્તુઓ પર લગાવવામાં આવે છે. આ છે એગ માર્ક, આ છે FSSAI, આ છે શાકાહારી વસ્તુનો સિમ્બોલ, આ છે માંસાહારી વસ્તુનો સિમ્બોલ. આ અલગ અલગ સિમ્બોલ છે જેનાથી વસ્તુ પ્રમાણિત છે, જેનાથી વસ્તુઓની ક્વોલિટી સારી છે એવું નક્કી થાય છે. હવે જોઈએ આપણે આગળ. ગ્રાહકને સારી ગુણવત્તાની વસ્તુ મળી રહે એ માટે સરકારે વિવિધ વસ્તુઓના માપદંડો નક્કી કરેલા છે. ખાસ પ્રકારના માર્કા નિશાનીવાળી વસ્તુઓનું વેચાણ કરવામાં આવે છે. ઘર વપરાશની અને વીજળીની ચાલતી વસ્તુઓ માટે ISI, ઘર વપરાશ અને વીજળીની ચાલતી વસ્તુઓ માટે ISI માર્કો જરૂરી છે. સોના ચાંદી માટે હોલમાર્ક, સોના ચાંદીની વસ્તુઓ જ્યારે તમે ખરીદો છો તો તેની માટે હોલમાર્ક જરૂરી છે. ઊનની બનાવટ માટે વૂલ માર્ક, ખાદ્ય પદાર્થ માટે એગ માર્ક અને FSSAI આ નિશાની વગેરે લગાવવામાં આવે છે, જેના આધારે ગ્રાહક સારી ગુણવત્તાની વસ્તુ ખરીદી શકે છે. એવી જ રીતે શાકાહારી ખાદ્ય સામગ્રી પર ગ્રીન ડોટ અને નિશાની અને માંસાહારી ખાદ્ય સામગ્રી પર રેડ નિશાની કરવામાં આવે છે. હવે તમારા ઘરમાં વપરાતી ઇલેક્ટ્રોનિક વસ્તુઓની ISI માર્કાવાળી છે કે કેમ એની ચકાસણી કરો. તમે રોજબરોજમાં વપરાશમાં લેતા હોય તેવા ખાદ્ય ચીજોની પ્રમાણિકતા દર્શાવતી નિશાનીના રેપર એકઠા કરો અને તેની એક સંગ્રહ પોથી તૈયાર કરો. જોઈએ આગળ. ગ્રાહકોના હક અને ફરજ. બજારમાં સમાન લક્ષણોવાળી એક બ્રાન્ડની અસંખ્ય વસ્તુઓ જોવા મળે છે. ગ્રાહકને એનું સંપૂર્ણ જ્ઞાન કે માહિતી હોતી નથી. ઉત્પાદન અને ગ્રાહક વચ્ચે અનેક વચેટિયાઓ હોવાથી ગ્રાહકનું શોષણ થાય છે. ગ્રાહકોને છેતરપિંડીથી બચવા માટે ગ્રાહક સુરક્ષાનો કાયદો અમલમાં છે. આ છેતરપિંડીથી બચવા માટે ગ્રાહક વર્તમાન બજાર વ્યવસ્થાને લીધે વસ્તુની ગુણવત્તા, જથ્થો, વસ્તુની ક્વોલિટી, જથ્થો એટલે કે તેનું કેટલા પ્રમાણમાં છે તે, કિંમત, તેની પ્રાઇસ અને સેવા એમ દરેક બાબતો છેતરામણીનો ભોગ બનતો હોય છે. ગ્રાહકો ચીજ કે સેવા અંગેના પોતાના અધિકાર મેળવી શકે એવા ઉદ્દેશ સાથે ભારત સરકાર દ્વારા સંસદમાં કાયદો પસાર કરીને ગ્રાહક સુરક્ષા અધિનિયમ 1986 બનાવવામાં આવ્યો. આ કાયદા મુજબ ગ્રાહકોને નીચે મુજબના અધિકાર, નીચે મુજબના 6 હકો મળેલ છે. જોઈએ આપણે આ હક વિશે. સલામતીનો અધિકાર. વ્યક્તિના જીવન તથા સ્વાસ્થ્ય માટે નુકસાનકારક ઉત્પાદનો અને સેવાઓ અંગે સંપૂર્ણ સુરક્ષાનો અધિકાર, અર્થાત તમે કોઈ ચીજ વસ્તુ કે સેવા જ્યારે ખરીદો છો તો તેનો વપરાશ કર્યા પછી લાંબા ગાળે પણ તમારા સ્વાસ્થ્ય માટે તે કોઈ નુકસાનકારક તો સાબિત નથી થતું ને. આ ગ્રાહક સુરક્ષા કાયદા મુજબ જો આવું કંઈ હોય તો તમે ફરિયાદ કરી શકો છો ગ્રાહક સુરક્ષાના કાયદા મુજબ. હવે માહિતી મેળવવાનો અધિકાર. ચીજ વસ્તુ કે સેવા ખરીદતી વખતે વસ્તુની પસંદગી કરવા માટે વસ્તુ સંબંધી જરૂરી તમામ જાણકારી મેળવવી તે ગ્રાહકનો અધિકાર છે. પસંદગી કરવાનો અધિકાર. વિવિધ પ્રકારની અનેક વસ્તુઓમાંથી ગ્રાહકને પોતાને અનુકૂળ આવે તેવી વસ્તુ પસંદ કરવાનો અધિકાર છે. જ્યારે આપણે બજારમાં કોઈ વસ્તુ લેવા જાય અને આપણને ઘણી બધી વસ્તુઓ જોઈ પછી આપણને કોઈ વસ્તુ ગમે છે ને લઈ છે, પણ જો કોઈ વેપારી આપણને કોઈ વસ્તુ આપણે જે ખરીદવા જાય છે વસ્તુ દેખાડે નહીં તો આપણે ત્યાંથી ઊભા થઈ અને બીજી જગ્યાએ જતા રહીએ છીએ.
એ પછી છે રજૂઆત કરવાનો અધિકાર. ગ્રાહકના હકો અને હિતોના રક્ષણ માટે ગ્રાહક સુરક્ષા મંડળમાં તેની યોગ્ય રજૂઆત કરવાનો અધિકાર છે. ફરિયાદ નિવારણનો અધિકાર. ખામીયુક્ત માલ હોય, કોઈ માલમાં કંઈ પ્રોબ્લેમ હોય, ખામી હોય, ક્ષતિયુક્ત સેવા તમને મળી હોય, છેતરામણીની રજૂઆતથી કે ઉપભોક્તાને થયેલ નુકસાનનું વળતર મેળવવાનો પણ અધિકાર તમને છે. ગ્રાહક શિક્ષણ મેળવવાનો અધિકાર. આ અધિકારથી જીવનભર માહિતીસભર ગ્રાહક બનવા માટે તમામ અધિકાર અને જ્ઞાન મેળવવા માટેનો અધિકાર આપણને મળેલ છે. ગ્રાહકની ફરજ. ગ્રાહક શિક્ષણથી ગ્રાહક છેતરપિંડીથી બચી શકે છે. ખરીદી કરતી વખતે કેટલીક બાબતો અંગે સાવચેતી રાખવાની ગ્રાહકની ફરજ છે, જે નીચે મુજબ છે, જેને જોઈએ. કોઈ પણ વસ્તુની ખરીદીના સમયે GST-વાળા બિલનો ચોક્કસ આગ્રહ રાખવો અને તેને યોગ્ય સમય સુધી સાચવવું, ફાડીને ફેંકી દેવું નહીં. મોટી ખરીદીમાં ખાસ કરીને ઇલેક્ટ્રોનિક્સ વસ્તુઓ ISI માર્કાની જ ખરીદવી. મોટી વસ્તુઓ જ્યારે તમે કોઈ ઇલેક્ટ્રિક વસ્તુ ખરીદવા જાઓ છો ત્યારે તે ISI માર્કાની જ લેવી. દુકાનદારના સહી સિક્કા કરેલા ગેરંટી કાર્ડમાં, વોરંટી કાર્ડમાં ફ્રી સર્વિસ કૂપન હોય તો તેમાં પણ તે વગેરે ધ્યાનમાં રાખીને તે ખાસ મેળવવા અને પાછા સાચવવા. પણ સોના ચાંદી જેવી કોઈ ખરીદી કરવા ગયા હોય તો હોલમાર્કવાળા દાગીના જ ખરીદવા. કોઈ પણ પ્રકારના ટેક્સ બચાવવાની વેપારીની વાતોમાં આવ્યા વગર હંમેશા પાક્કા બિલનો આગ્રહ રાખવો. બિલમાં શુદ્ધતા, કિંમત, ઘડાઈ વગેરે તમામ વિગત સ્પષ્ટ અને અલગ લખાયેલી છે કે નહીં તેની ચોકસાઈ કરવી. તમને જે બિલ આપવામાં આવ્યું છે તેની ઘડાઈનું, તેની યોગ્યતાનું બિલ બરાબર છે કે નહીં તેની યોગ્ય ચકાસણી કરવી. ખાદ્ય પદાર્થો એગમાર્ક FSSSI લોગોવાળા જ ખરીદવા. એનું પેકિંગ, કંપની, બ્રાન્ડ નેમ, બેન્ચનો નંબર, ઉત્પાદનની તારીખ, એ ક્યારે ઉત્પાદન થયું હતું, મેન્યુફેક્ચરિંગ ડેટ, એક્સપાયરી ડેટ, ઇન્ગ્રેડિયન્ટ, સમાવેશ ઘટકો એટલે કે કન્ટેન્ટ વગેરે તમામ વિગતોની ખરાઈ કરવી અને ભેળસેળના કિસ્સામાં અચૂકપણે ફરિયાદ કરવી. દવાઓની પ્રિસ્ક્રિપ્શન સાથે ખરાઈ કરી લેવી. દવાનું જે દવા જ્યારે તમે લેવા જાઓ છો ત્યારે મેડિકલવાળા તમને જે દવા આપે છે તેને ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન સાથે સરખાવવી. ઉત્પાદનની તારીખ અને એક્સપાયરી ડેટ વગેરે તપાસવા. જેનરિક દવાઓ મળતી હોય તો પહેલાં એ જ ખરીદવી. કપડામાં કાફળ, કલર, સિલાઈ, જરી, ભરત, માપ, સાઇઝ વગેરે ચેક કરવા. પેટ્રોલ કે CNG પંપ પર મીટર ઝીરો થયા પછી જ વાહનમાં ઈંધણ ભરાવવું. ખાસ જોવું કે જ્યારે ઝીરો ઉપર મીટર આવી જાય પછી જ વાહનમાં બળતણ ઈંધણ ભરાવવું. ગેસ વિતરણમાં બાટલાનું વજન અને સલામતી બાબતની ચકાસણી કરવી. જ્યારે ગેસ વિતરણ કરવામાં આવે છે તો બાટલામાં વજન ચકાસવો, કેટલો બાટલામાં છે તે અને તેની સલામતી ચકાસણી કર્યા પછી જ બાટલો લેવો. શૈક્ષણિક સંસ્થાઓમાં સલામતીની વ્યવસ્થા. શિક્ષકોની લાયકાત, વિગતો અને ફી ભર્યાની રસીદ મેળવવી. જીવન વીમા પોલિસી કે વાહન વીમાના સંજોગોમાં પોલિસીની શરતો સમજી અસલ પોલિસીનો દસ્તાવેજ અચૂક મેળવવો. બિનજરૂરી અને ખોટી ખરીદીથી બચવું. સેલ, ભેટ કૂપન, ઇનામી યોજના વગેરે લોભામણી જાહેરાતોથી છેતરાવું નહીં અને છેતરાયા હોય તો વર્તમાનપત્રો દ્વારા એમની જાણકારી અન્યને આપવાથી બીજા લોકો છેતરાતા અટકે. જો તમે છેતરાણા છો તો આની જાહેરાત, આની જાણ તમારે બીજા લોકોને કરવી, વર્તમાનપત્રમાં પણ કરવી, જેથી બીજા લોકો તો કમસે કમ આ છેતરાશે, આવી રીતે છેતરાશે નહીં, યા તો અટકશે. આટલું જાણો, ભારત સરકાર 15 માર્ચના રોજ વિશ્વ ગ્રાહક દિન તથા 24 ડિસેમ્બર રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિન તરીકે ઉજવવાનું નક્કી કરેલ છે. ગ્રાહકોની ફરિયાદનું ઝડપી અને બિનખર્ચાળ નિવારણ કરવા દરેક જિલ્લા, રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ ગ્રાહક સુરક્ષા મંડળો અને ગ્રાહક અદાલતો રચવામાં આવી છે. ગ્રાહક સુરક્ષા અંગે ફરિયાદો કરવા માટેના હેલ્પલાઇન ટોલ ફ્રી નંબર યાદ રાખજો 1800-233-0222. આ નંબર છે, ટોલ ફ્રી નંબર છે, જેમાંથી કોઈ પણ કસ્ટમર પોતે કોઈ છેતરાયા છે, પોતાને કંઈ નુકસાન થયું છે, કંઈ ભેળસેળ છે ખાદ્ય વસ્તુમાં કે કોઈ પણ પ્રોબ્લેમ છે તો તમે આ ટોલ ફ્રી નંબર પર ફરિયાદ કરી શકો છો.
આપણે આ ભાગ અટકાવીએ છીએ બજાર નામના પાઠમાં. હવે જોઈશું આપણે આગળ આમનું હોમવર્ક. હોમવર્કમાં છે, બજારના પ્રકાર જણાવો અને તેમની જરૂરિયાતો સમજાવો. ગ્રાહક કોને કહેવાય? ગ્રાહકના અધિકારો જણાવો. આ પ્રશ્ન અહીંયા પણ છે, અહીંયા તમારે ગ્રાહકને હક આપવામાં આવ્યો છે ત્યાં એ પ્રશ્ન પૂરો થાય છે. હવે જોઈએ ખરીદી કરતી વખતે ગ્રાહકે કેવી સાવચેતી રાખવી જોઈએ તે સમજાવો. અહીંયા પણ તેનો જવાબ છે, અહીંયા તે પૂરો થાય છે. બે સ્લાઇડમાં તેનો જવાબ છે, બે પેજમાં અલગ અલગ. હજી ત્રીજું પેજ પણ છે, અહીંયા તેનો જવાબ પૂરો થશે. કાપડની ઉત્પાદન પ્રક્રિયાને વર્ણવો, જેનો જવાબ છે નીચે અહીંયા. અને અહીંયા તે પૂરો થાય છે, આપણું હોમવર્ક પણ અહીંયા પૂરું થાય છે. હવે ફરીને વિદ્યાર્થી મિત્રો આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય. થેન્ક યુ સ્ટુડન્ટ્સ.